नमस्कार वहाला विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 सामाजिक विज्ञान विषयना पाठ नंबर 2 दिल्ली सल्तनत ना स्वाध्यायनु संपूर्ण सॉल्यूशन करीशुं। तो जोईए प्रश्न नंबर 1। नीचे आपेला विकल्पमांथी साचो विकल्प शोधीने साचो उत्तर लखो। पहेलुं, दिल्ली सल्तनतना चहलगान एटले के चार गाननी स्थापना कोणे करी हती? तो जवाब आवशे विकल्प डी, इल्तुतमिशे। त्यार पछी जोईए बीजो सवाल, दिल्ली सल्तनतना प्रथम महिला शासक कोण हता? तो जवाब आवशे विकल्प ए, रजिया सुल्ताना। त्यार पछी जोईए त्रीजो सवाल, दिल्लीना कया शासकनी योजना तरंगी योजना तरीके ओळखाय छे? तो जवाब आवशे विकल्प सी, मुहम्मद तुगलक। त्यार पछी जोईए चौथो सवाल, विजयनगर साम्राज्यनी स्थापना कोणे करी हती? तो जवाब आवशे विकल्प बी, हरिहर राय अने बुक्का राये। प्रश्न नंबर 2, खाली जग्या पूरो। पहली खाली जग्या, ढाई दिन का झोपड़ा खाली जग्या शहर में आवेल छे? तो जवाब आवशे अजमेर। दिल्ली सल्तनत नी शासन व्यवस्था ना केन्द्र में खाली जग्या हतो? तो जवाब छे सुल्तान। त्यार पछी जोईए त्रीजी खाली जग्या, दिल्ली सल्तनत नो अंतिम शासक क्या? पढ़ाई में आपको आते हैं डाउट्स? तो 5 सेकंड में डाउट नट्स के साथ करो आउट। बस अपने सवाल की फोटो खींचो, क्रॉप करो और तुरंत वीडियो सॉल्यूशन पाओ। चाहे आपका सवाल फिजिक्स, केमिस्ट्री, मैथ्स, बायोलॉजी का हो, CBSE, UP, बिहार, मध्य प्रदेश या अन्य स्टेट्स बोर्ड का हो, यहाँ तक कक्षा 6 से 12 IIT, GE, NEET सभी सवालों के वीडियो सॉल्यूशंस सिर्फ 5 सेकंड में मिलेंगे डाउट नट ऐप पर। साथ ही डाउट नेट पर चल रही है इंडिया की नंबर 1 डेली ऑनलाइन वीडियो क्लासेस, वो भी इंग्लिश और हिंदी मीडियम में, जहां पूरा कोर्स पढ़ाया जा रहा है। तो आज ही जाके इन कोर्स का हिस्सा बनिए और डाउट नेट ऐप इंस्टॉल करिए। खाली जगह हतो? तो जवाब आवशे इब्राहिम लोदी। चौथो, श्रीनगर खाली जगह वसाव्यु हतो? तो अहीं जवाब आवशे अलाउद्दीन खलजी। त्यार पछी जोईए प्रश्न नंबर 3, नीचेना प्रश्नोना 1-2 वाक्यमां उत्तर लखो। पहेलो, कुतुब मीनार क्या आवेल छे? तो जवाब आवशे कुतुब मीनार दिल्ली मां आवेल छे। बीजू, पाणीपतનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? ઉત્તર, પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું। ત્યાર પછી જોઈએ ત્રીજું, અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું? ઉત્તર, અલાઈ દરવાજાનું નિર્માણ અલાઉદ્દીન ખલજીના સમયમાં થયું હતું। ચોથું, બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? ઉત્તર, બહમની રાજ્યની સ્થાપના જફર ખાને કરી હતી। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। પહેલો સવાલ, તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા હતા? ઉત્તર, તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે શહેરો અથવા તો નગરો વસાવવામાં આવ્યા હતા। ત્યાર પછી જોઈએ બીજો સવાલ, સલ્તનત સમયના સ્થાપત્યોનું વર્ણન કરો। ઉત્તર, સલ્તનત સમયના સ્થાપત્યો નીચે પ્રમાણે છે। જો સુલતાના કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી। તેણે દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી। તેના સમયમાં આ મિનારાનો એક જ માળ બાંધી શકાયો હતો। કુતુબુદ્દીનના અવસાન પછી તેના જમાઈ ઇલ્તુતમિશે આ કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું। ત્યાર પછી ત્રીજું જોઈએ તો કુતુબુદ્દીન ઐબકે અજમેરમાં ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી। ચોથું, સુલતાન ઇલ્તુતમિશના સમયમાં હૌજ એ શમ્મી, શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાયા હતા। પાંચમું, અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો, સિરી કિલ્લો, શ્રીનગર અને હૌજ એ ખાસ નામના સ્થાપત્યો પણ બંધાવ્યા હતા। ત્યાર પછી જોઈએ છઠ્ઠું, તુગલક વંશના શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગર વિકસાવવામાં આવ્યા હતા। સાતમું, સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન બંદખાનનો ગુબંજ, બડા ગુબંજ, મોડકી મસ્જિદ, શહાબુદ્દીનનો મકબરો વગેરે સ્થાપત્યનું નિર્માણ પણ થયું હતું। આમ સલ્તનત શાસન દરમિયાન દિલ્હી અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાયો, બગીચાઓનું નિર્માણ થયું હતું। ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ, કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો। કૃષ્ણદેવરાય એ તુગલક વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો। તે એ સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો। તેણે શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા। તેણે રાજ્યના વહીવટી તંત્રને સંગીન બનાવ્યું હતું।
તેણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી। તેણે રાજ્યમાં કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો। તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું નગર પણ વસાવ્યું હતું। તેણે એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું। કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો। તે સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક હતો। તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો। તેણે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ લખ્યો હતો। તેણે અનેક કવિઓને રાજ્યાશ્રય પણ આપ્યો હતો। કૃષ્ણદેવરાયે રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું, તેથી તે આંધ્રના ભોજ તરીકે પણ જાણીતા બન્યા હતા। તો પાઠ બેનો, ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું આપણે પાઠ 3 ના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે।